હલો વિદ્યાર્થી મિત્રો કાર્બનિક રસાયણની અંદર જે ડબલ ઈના પ્રશિક્ષણ વર્ગોની અંદર હું આપનું સ્વાગત કરું છું જે ડબલ ઈની પરીક્ષા આપવાની હોય ત્યારે સૌથી વધારે અગત્યનો મુદ્દો હોય છે કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો તો આજે આપણે આમાં સૌથી કઠિન મુદ્દાઓ કયા છે અને સમજી લો કે આ કઠિન મુદ્દાઓ વગર તો તમે કોઈ જગ્યાએ આગળ જઈ શકશો નહીં ઓકે હવે એ એક પછી એક આપણે ચર્ચા કરતા જઈએ તો પહેલો મુદ્દો આવે છે કાર્બનિક રસાયણનો સૌથી અગત્યનો મુદ્દો છે એ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે બરોબજ આપણે રિએક્ટન્ટ લઈએ તો એ રિએક્ટન્ટમાંથી હંમેશા ધ્યાનમાં રાખી પ્રથમ તબક્કે કોઈ એક આવી રીતે ઇન્ટરમીડિયેટ ઉત્પન્ન થતો હોય છે આ ઇન્ટરમીડિયેટ છે રાઈટ એ થોડાક સમય પૂરતો સ્થગિત હોય અથવા તો તુરત જ રાઈટ ઓકે આ રીતે પ્રોડક્ટ પી અથવા નીપજની અંદર ફેરવાઈ જતો હોય આવી રીતનું હોય છે ઓકે હવે સવાલ એ આવે છે કે જો આ ઇન્ટરમીડિયેટ તમને ખ્યાલ હોય તો મોટાભાગની પ્રક્રિયાઓ છે એની રિએક્શન મિકેનિઝમ છે એનો તમે આન્સર આપી શકો સામાન્ય રીતે રાઈટ ઘણા બધા પેપર્સનો અભ્યાસ કરી અને મેં જોયેલું છે કે જે ડબલ ઈના લેવલે જે પ્રશ્નો પૂછાય છે એ એટલા બધા કઠિન હોતા નથી છતાં પણ તમારી કસોટી માગી લે તે વાતો હોય જ છે એટલે આઈ ડૂ હોપ યુ વીલ નોટ ટેક ધીસ ટૉપિક લાઇટલી નોટ ઓનલી દેટ ધીસ વિલ પ્રોવાઈડ યુ ધ ક્લિયર કટ ફંડામેન્ટલ બેઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અસ ટર્ન ટુ ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો જેમ મેં વાત કરી એમ કાર્બનિક રસાયણની અંદર અહીંયા મેં લિસ્ટ આપેલું છે ખાસ કરીને રાઈટ ઓકે આ રીતના છ રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ્સ મુક્તમૂલક કાર્બોકેટાયન એનાયન કાર્બિલ નાઇટ્રીન અને બેન્જાઇન આ એની મૂળભૂત પાયાની સંકલ્પનાઓ છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લો અહીંયા મેં બધી જ ઇન્ટરમીડિયેટ છે રિએક્ટિવ એક ઇન્ટરમીડિયેટ એકી સાથે તમને સમજવાનો સમજાવવાનો પ્રયત્ન કરેલો હોય અને પરિણામે તમે એકી સાથે અભ્યાસ કરશો તો જબરજસ્ત માસ્ટરી આવી જશે તો કાર્બનનો મુક્ત મુલક ક્યારે કહેવાય તો કે રાઇટ જ્યારે સામાન્ય રીતે કાર્બન રાઈટ તેની ત્રિસંયોજકતામાં હોય આ રીતે વન ટુ અને થ્રી રાઈટ ઓકે અને તેની પાસે આવી રીતે એક ઇલેક્ટ્રોન હોય તો આને કહીશું કાર્બન ફ્રી રેડિકલ વિદ્યુતભરની દ્રષ્ટિએ તટસ્થ આવશે ઓકે નોટ ઓન્લી દેટ રાઈટ અહીંયા જે છે એ ત્રણ સિગ્મા બંધ હશે એની સાથે પછી અન્ય સમૂહ આવી શકશે કાર્બોકેટાયન કેવું હોય છે તો કે કાર્બોકેટાયન છે એ પણ આ રીતનો ત્રિસંયોજક જ છે પરંતુ કાર્બન ઉપર આ રીતે ધનવિજાર હોય છે ઓકે કાર્બ એનાયન કઈ રીતનું હોય છે તો કે કાર્બ એનાયન ઉપર આ રીતે ઋણ વિજભારિત હોય છે અને તેની સાથે પણ આ રીતના રાઈટ ત્રણ સિગ્મા બંધ રહેલા હોય છે ઓકે કાર્બિન કેવું હોય છે તો કે કાર્બિન છે એ ખાસ કરીને રાઈટ આ રીતનું બે હાઇડ્રોજનવાળું હોય છે એચ એચ અને તેની પાસે અહીંયા હું જે લખું છું એ ઇટ ઇઝ નોટ એ પેર ઓફ ઇલેક્ટ્રોન બટ ટુ અનસેડ ઇલેક્ટ્રોન છે નાઇટ્રીન કેવું છે તો કે આ જે નાઇટ્રિન છે એની જોડે હાઇડ્રોજન પણ આવે અથવા તો રાઇટ અથવા તો આલ્કાઇલ સમૂહ આવે અને તેની પાસે આ રીતના ચાર અનસેડ ઇલેક્ટ્રોન છે બેન્જાઈન કેવું આવે તો કે બેન્જાઈન છે એ બેન્જીનના જેવું જ બંધારણ દર્શાવે છે ઓકે અને એરોમેટિકતા જાળવી રાખે છે રાઈટ પરંતુ અહીંયા જે છે એ રાઇટ ઓકે આ નોર્મલ બેન્જીન થયું પણ જો તેની બાજુમાં બહારની બાજુએ ત્રિબંધના જેવું લાઈક ટ્રિપલ બોન્ડ નોટ એ ટ્રિપલ બોન્ડ લાઈક ટ્રિપલ બોન્ડ બને રાઈટ તો આ રીતનું આપણે બેન્જાઇન રાઇટ રિએક્ટિવ મીડિયેટ મળતું હશે તો અહીંયા એકી સાથે તમે ફટાફટ સ્ટડી કરી શકશો જેથી સમય બચી શકે હવે પહેલો મુદ્દો તમે જોશો તો સામાન્ય રીતે બેઝિક કોન્સેપ્ટ્સ કોને કહેવાય તો કે અહીંયા જે છે એ ખાસ ધ્યાનમાં રાખી લો કાર્બન છે એ ત્રિસંયોજક છે ટ્રાય કાર્બન ઓકે અહીંયા પણ તમે જોશો તો કાર્બન છે એ ત્રિસંયોજક છે વન્સ અગેન ટ્રાય વેલેન્ટ અહીંયા પણ તમે જોશો તો કાર્બન છે એ ત્રિસંયોજક છે ઓકે અહીંયા તમે જોશો તો કાર્બન છે એ દ્વિસંયોજક છે ઓકે અહીંયા તમે જોશો તો નાઇટ્રોજન છે એ એક સંયોજક છે અને બેન્જિન વલયની અંદર એની સંયોજકતા ખાસ કરીને આવતી નથી ઓકે હવે એ લીધા પછી બીજો સૌથી અગત્યનો પ્રશ્ન એક તો આ ઓકે પછી બીજો મુદ્દો જે અહીંયા સમ સિમ્પલી હોય છે કોઈ ગડબડ નથી રાઈટ ઓકે વિદ્યુતની અંદર કેવો છે રાઈટ તો કે વિદ્યુતની દ્રષ્ટિએ આ જે છે એ તટસ્થ છે આ કેવો છે તો કે ધન ભારિત છે આ કેવો છે તો કે ઋણ વીજભારિત છે આ કેવો છે તો કે તટસ્થ છે આ પણ સંયોજન કેવું છે તો કે તટસ્થ છે તો આ બે જ સંયોજન એવા છે કે જે ધન વીજભારિત અને ઋણ વીજભારીત છે ઓકે એ લીધા પછી એમની લાક્ષણિકતા ઓકે હવે એમની લાક્ષણિકતા ચેક કર્યા પછી પહેલો મુદ્દો તમે જોશો તો અહીંયા ધ્યાન રાખી લો તેની સંયોજકતા કક્ષામાં રાઈટ સિક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેવન ઇલેક્ટ્રોન્સ છે રાઈટ છ બંધા અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા તમે જોશો તો માત્ર ને માત્ર સિક્સ ઇલેક્ટ્રોન જ છે ઓકે અહીંયા તમે જોશો તો ત્રણ સિગ્મા બંધા અને બે એટલે રાઇટ એટલે અહીંયા લખીશું સિક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એઇટ ઇલેક્ટ્રોન્સ ઇન ધ બેલેન્સલ ઓફ કાર્બ એન્ડ આયન ઓકે અહીંયા તમે જોશો તો રાઈટ આ બે ચાર ઇલેક્ટ્રોન અને બે છ રાઈટ એટલે અહીંયા આવશે છ ઇલેક્ટ્રોન અહીંયા તમે જોશો પણ તો બે ચાર અને છ ઇલેક્ટ્રોન ઓકે અહીંયા વલયવાળું હોતી ઇલેક્ટ્રોનની સંખ્યાની કોઈ જરૂર નથી મતલબ બીજો અગત્યનો ક્વેશ્ચન જે ડબલ ઇ લેવલે પૂછાતો હોય છે એ આ હોય છે ઓકે એટલે અહીંયા તમે જોશો તો ઓક્ટેટ ઇઝ ઇનકમ્પ્લીટ ઓક્ટેટ ઇઝ ઇનકમ્પ્લીટ ઓક્ટેટ ઇઝ મેન્ટેન રાઇટ ઓકે ઓકટેટ ઇઝ ઇનકમ્પ્લીટ ઓક્ટેટ ઇઝ ઇનકમ્પ્લીટ ઓકે હવે અહીંયા તમે જોશો તો એક ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિક છે માટે આ જે સંયોજન અથવા તો આવશે રાઈટ એ ખાસ કરીને આવશે અનુચુંબકીય રાઈટ ફ્રી રેડિકલ છે એ અનુચુંબકીય છે ઓકે अच्छा પછી બીજો મુદ્દો આવે છે કાર્બોકેટેન કેવો છે તો બધા ઇલેક્ટ્રોન રાઇટ યુગ્મિત છે માટે એ આવશે પ્રતિચુંબકીય ઓકે મતલબ મેગ્નેટિક પ્રોપર્ટી અહીંયા પણ તમે જોશો તો બધા ઇલેક્ટ્રોન રાઇટ ઓકે યુગ્મિત છે માટે આ જે આવશે એ પ્રતિચુંબકીય આવશે ઓકે اچھا ઇન કેસ ઓફ ધ રેડ કાર્બેન ધ કેમ બાળકો લોકો સમજાવેશ એ જે જે એ અનુચુંબકીય પણ આવે અને પ્રતિચુંબકીય પણ આવી શકશે બૌદ્ધ પ્રોપર્ટીઝ ડિપેન્ડ અપોન ધ પ્રેઝન્સ ઓફ ધ લોન પેર ઓકે અહીંયા જે છે એ એ અનુચુંબકીય પણ આવી શકશે અને પ્રતિચુંબકીય પણ આવી શકશે ઓકે બેન્ઝિન છે એ બનશે પ્રતિચુંબકીય બધા જ ઇલેક્ટ્રોન્સ યુગ્મી છે મતલબ વન ઓફ ધ પોસિબલ એમસીક્યુઝ રાઇટ ફ્રોમ ધ ઇન્ટરમીડિયેટ ઇઝ નીચેનામાંથી કયું અનુચુંબકીય છે કયું પ્રતિચુંબકીય છે ક્યારેક એવું બનશે કે કાર્બિન છે એ અનુચુંબકીય છે પ્રતિચુંબકીય છે બંને તરીકે છે મતલબ આવી રીતના સામાન્ય સવાલો પૂછાતા હોય છે સૌથી વધારે અગત્યનો છે એ વેલેન્સી ટ્રાય કાર્બન ટ્રાય વેલેન્ટ આ ઓકે દ્વિસંયોજક છે જેટલા સીગમાં બંધ હોય રાઈટ એટલો સામાન્ય રીતે તો અહીંયા તમે જોશો તો એક મેં પ્રયત્ન કરેલો છે કે ચારે ચાર સોરી છ એ છ મધ્યસ્થીઓ એકી સાથે તમને સમજવાનો પ્રયત્ન તો આટલા બધા એમસીક્યુ બની શકશે ઓકે હવે આ લીધા પછી આપણી પાસે બીજો અગત્યનો જે સવાલ આવે છે વિદ્યાર્થી મિત્રો એ જોઈ લઈએ એ સવાલ કયો આવે છે તો સૌથી તમને ઉજવતો પ્રશ્ન છે એ રાઈટ ઓકે આ જે ફ્રી રેડિકલ અથવા તો મુક્ત મુક્તમૂલોકો લીધા રાઈટ ખાસ કરીને રાઈટ તેમને સ્થાયિતાનો ક્રમ ખાસ કરીને તેમને સ્થાયીતાનો ક્રમ ઓકે ઘણી બધી બુક્સ મેં જોયેલું છે કે જેમાં અનેક રીતે જુદા જુદા ક્રમ આપેલા હોય અને પરિણામે જેટલી જેટલી બુક જુદી જુદી રીતે વાંચીએ છીએ એમાં ગૂંચવાળો ઊભો થાય છે છતાં પણ આ પરીક્ષાઓનો અભ્યાસ કર્યા પછી એક કારણ તો અમે સો ટકા જોઈ શકીએ છીએ કે તમને જે પ્રશ્નો પૂછે છે એ એટલા બધા ગૂંચવાળા ઊભા કરેલા હોતા જ નથી બરાબર છે અથવા તો બે નજીક નજીકના આન્સર આવતા હોય એવા પણ ભાગ્યે જ હોય છે તો એટલો બધો ગૂંચવાડો ઊભો કરવાને બદલે એકદમ સરળતાથી લઈ લો રાઈટ તો કે પહેલું આવે છે કાર્બન ફ્રી રેડિકલ છે કાર્બન મુક્ત મૂલક છે રાઈટ ઓકે એની સ્થિરતાનો ક્રમ કયો છે તો મોટા ભાગે તમારે ધ્યાનમાં રાખવાનું છે કંઈક ગડબડ કર્યા વગર એક તો કે સૌથી પહેલાં જે છે એ તમે આ લઈ લો રાઇટ ઓકે આ રીતનું જે બેન્જિન વલય આવશે અને સી એચ ટુ આવશે ધીસ ઇઝ નોન એઝ બેન્જાઇલિક ફ્રી રેડિકલ બેન્જાઇલિક ફ્રી રેડિકલથી તમે સ્ટાર્ટ કરશો તો એના પછી આવશે સીધે સીધું આવશે સી એચ ટુ ડબલ બોન સી એચ સી એચ ટુ અને આ રીતનું આવશે એલાઈલીક ઓકે એલાઈલીક ચેક કર્યા પછી ખાસ કરીને ધ્યાનમાં રાખી લો સીધે સીધું આવશે અલ્કાઇલિક રાઈટ ઓકે મતલબ આર થ્રી સી થ્રી ડિગ્રી ફ્રી રેડિકલ ઇઝ મોર સ્ટેબલ દેન

રાઈટ લગભગ પ્રશ્નો બધા આવી જતા હોય છે ખાસ કરીને તમે જોશો તો રાઈટ ઓકે આ બેન્જાય લિક એલાયલિક એનો એકાદ મુદ્દો લીધેલો એક આમાંથી લીધેલો હોય એક આમાંથી લીધેલો હોય ઓકે મતલબ આ આવે છે તેની સ્થિરતાનો ક્રમ ઓકે અચ્છા હવે એ લીધા પછી એવી રીતે આપણી પાસે આવે છે કાર્બોકેટાયન કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તમારે રાઈટ કેવી રીતે જોવાનો છે તો કાર્બોકેટાયન ઇઝ સમોટ ડિફરન્ટ ધેન ધ ફ્રી રેડિકલ એનો ક્રમ છે થોડોક તમારે ડિટેલમાં લેવાનો છે એમાંનું પહેલો એક જે આવે છે રાઈટ એ આવે છે રાઈટ સી એચ ટુ પોઝિટિવ રાઈટ ઓકે ઇટ ઇઝ નોન એઝ સાયક્લોપ્રોપાઈલ મિથાઈલ સી પી એમ સાયક્લોપ્રોપાઈલ મિથાઈલ કાર્બોકેટાયન એમની જે સ્થિરતા છે રાઈટ ઓકે इट इज मच मोर देन मच मोर देन राइट ओके अँ ध्यान राखी लो दीस इज नॉट ए बेन्जीन स्ट्रक्चर सात कार्बन है ओके सात कार्बन की अंदर आ रीते ऑल्टरनेटिव लीस अ पॉजिटिव मूकीस तो दीस इज नोन एज ट्रोपाइल साइक्लोप्रोपाइल मिथाइल कार्बोकेटाइन ट्रोपाइलिम कार्बोकेटाइन सात कार्बन वालू जो ध्यान में राखी लो इज ग्रेटर देन

સાત કાર્બનવાળી રીતના છે પરંતુ એ સાતમો કાર્બન છે એ રિંગની બહાર છે ઓકે એ લીધા પછી એની સ્થિરતા ખાસ કરીને આવે છે રાઈટ ઓકે એલાઈ આવશે એલાઈ ઇઝ સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ત્રીજા કાર્બન ઉપર ધન વીજભાર એને કહીશું એલાઈ ઓકે એલાઈ લીધા પછી આપણી પાસે આવે છે રાઇટ આલ્કાઇલ કાર્બોકેટાયન આર સી એચ ટુ પોઝિટિવ આ રીતનો આવશે આલ્કાઇલ કાર્બોકેટાઇન લીધા પછી આલ્કીન ટાઈપ આવશે મતલબ સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ પોઝિટિવ ઓકે એ લીધા પછી આપણી પાસે એરિન આવશે રાઈટ ઓકે એરિન કાર્બોકેટાયન મતલબ આ રીતનું આવશે તો અહીંયા તમે જોશો તો એક મેં સરળ ક્રમ આપેલો છે ઓકે હવે આ ક્રમની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે પહેલો મુદ્દો છે બહુ ડિટેલમાં ગયા વગર સાયક્લોપ્રોફાઈલ મિથાઈલ કાર્બોકેટાઇન છે એની સૌથી ઊંચી સ્થિરતા માટેનું માત્ર અને માત્ર કારણ છે રાઈટ એનો જે આ બંધ છે એ એકચ્યુઅલી એની કક્ષકો આ રીતે વળી ગયેલી હોય છે ઓકે વળી ગયેલી હોવાથી તણાવ મુક્ત રહેવા માટે એ ધડાધડ એના સીગમાં જે ઇલેક્ટ્રોન છે એ કાર્બન ઉપરની ખાલી કક્ષકમાં નાખે છે અને આપવાની ક્ષમતા આ એટલી બધી હોય છે કે કોઈ પણ ક્ષણે રાઇટ આ કાર્બન છે એ ઓલમોસ્ટ વીજભાર રહી શકતો નથી મતલબ ધ ફ્રિકવન્સી ઓફ ધ ડોનેટિંગ ઓફ ધ સિગ્મા ઇલેક્ટ્રોન ટુ ધ વેકેન્ટ ઓર્બિટલ ઓફ ધિસ પોઝિટિવલી ચાર્જ કાર્બન ઇઝ મચ હાયર એન્ડ દેર ફોર ઇટ ઇઝ સ્ટેબિલાઇઝ ટુ એ રાઈટ ઓકે હાઈએસ્ટ લેવલ અને ઘણી વખતે જે છે એને એક આવું પણ નામ આપાયેલું છે ધીસ ઇઝ નોન એઝ ધીસ ઇઝ નોન એઝ ડાન્સિંગ રેજોનન્સ અથવા તો ડાન્સિંગ રેજોનન્સ એટલે સાયક્લો પ્રોફાઇલ જે મિથાઈલ છે એની રિંગ છે એ ડાન્સિંગ કરતી હોય છે ઓકે ડાન્સિંગ ધડાધડ ફાસ્ટ ફ્રિકવન્સી હોવાને કારણે રાઇટ એની સ્થિરતા સૌથી વધારે હોય છે મતલબ અહીંયા સ્થિરતા માટેનું રીઝન આવશે માત્ર અને માત્ર ડી આર મતલબ ડાન્સિંગ રેજોનેન્સ અહીંયા તમે જોશો તો અહીંયા પણ જે છે કોન્જ્યુકેટેડ છે અને અહીંયા પણ રેજોનસ થાય છે તો અહીંયા જે રેજોનસ છે એ એક્સટેન્ડેડ રેજોનેસ છે એટલે અહીંયા આવશે ઓનલી રેજોનન્સ માટે એની સ્થિરતા થોડી ઓછી છે આમાં પણ રેજોનસ થશે રાઈટ ઓકે આ જે પાયબોર્ન છે અહીંયા આવી જશે અને રાઈટ અહીંયા પણ રેજોનન્સ આવશે પણ રેજોનન્સ ઇઝ ઓનલી અપ ટુ વન સ્ટેપ મતલબ નોટ એક્સટેન્ડેડ રેજોનેસ ઓર કોન્જ્યુકેટેડ આમાં એક્સટેન્ડેડ રેજિયોનેસ અથવા કોન્જ્યુકેટેડ રેજોનેસ છે આમાં પણ એક્સટેન્ડેડ અથવા કોન્જ્યુકેટ મતલબ અહીંયા સેવન ટાઈમ્સ રેજોનન્સ બિટવીન ધ કાર્બન એટમ્સ અહીંયા સિક્સ ટાઈમ્સ છે માટે સ્થિરતા વધારે છે ઓકે પછી અહીંયા આવે છે આલ્કાઇલ તો ધ્યાનમાં રાખી લો આલ્કાઇલની અંદર હવે બોલું છું દીટ ઇઝ નોટ સ્ટેબિલાઇઝડ બાય રેજોનન્સ ફિનોમિનાન એમાં સંસ્પદન કે રેજોનન્સ ફિનોમિનાન નથી હવે ધારો કે રેજોનન્સ કે સંસ્પદન ફિનોમિનાન નથી તો કઈ બાબત છે રાઈટ ઓકે તો કે એમાં જે આવે છે એક આવશે પ્લસ આઈ અસર અને બીજું આવશે પ્લસ એચ અસર મતલબ હાઈપર કોન્જ્યુગેશન મતલબ જ્યારે તમે આગળ એમ સિક્યુ સોલ્વ કરતા હો ત્યારે આ બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારે એની સ્ટેબિલિટી રેજોનસથી પ્રૂવ કરવાની છે કે હાઈપર કોન્જ્યુકેશનથી પ્રૂવ કરવાની છે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી ઓકે એટલે સોરી મતલબ અહીંયા રાઈટ એ આવશે ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને હાઈપર કોન્જ્યુકેશન જોનસ નહીં આવે ઓકે રાઈટ એ લીધા પછી અહીંયા તમે જોશો રાઈટ ઓકે તો અનસેચ્યુરેશન ઇઝ પ્રેઝન્ટ નિયર ડ કાર્બન ઓકે રાઇટ તો અહીંયા જે છે એ રેજોનન્સ છે રાઇટ પ્લસ રેજોન્સ કે માઇનસ રેજોનન્સ એ નહીં થાય ઓકે પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો કે અહીંયા જે આવશે એ માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવશે હાઈપર કોન્જ્યુગેશન તો કે આમાં હાઈપર કોન્જ્યુગેશન થશે નહીં અહીંયા પણ તમે જોશો તો એવી રીતે માત્ર ને માત્ર ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓકે મતલબ જ્યારે તમે કોઈ રેડિકલ કે ઇન્ટરમીડિયેટની સ્ટેબિલિટી ચેક કરતા હો ત્યારે તમારે જોઈ લેવાનું કે એ કઈ અસરને આધારે સ્થાયીતા ધરાવે છે અચ્છા તો હવે એ ચાર અસર આપણી પાસે છે રાઈટ ઓકે એમાંની એક તમને બતાવી દઉં કે આટલી અસર છે એ તમારે દર વખતે ધ્યાનમાં રાખવાની છે એમાંથી એક અસર જે છે એ સૌથી વધારે પ્રબળ અને એ મતલબ એરોમેટિસિટી ઓકે મતલબ રાઈટ જો વીજભરનું સંતુલન થવાથી ટ્રાન્સફર થવાથી એરોમેટિસિટી પ્રાપ્ત થતી હોય તો રાઈટ એનું સ્ટેબિલાઇઝેશન સૌથી વધારે હશે ઓકે એ લીધા પછીનો પોઈન્ટ તમારે ચેક કરવાનો છે કયો આવશે રેજોનન્સ તો રેજોનસની અંદર ચેક કરો કે ડાન્સિંગ રેજોનન્સ છે કે નોન ડાન્સિંગ રેજોનન્સ છે જો ડાન્સિંગ રેજોનસ હોય તો તેની સ્ટેબિલિટી વધારે નોન ડાન્સિંગ રેજોનસ હોય તો બે પોઈન્ટ ચેક કરો એક્સટેન્ડેડ છે કોન્જ્યુકેટેડ છે કે નોન કોન્જ્યુકેટેડ આમાં ભાર છે ઘણી જગ્યાએ આ રીતે ડીલોકેલાઇઝ થઈ શકશે માટે સ્ટેબિલિટી વધારે હોય અહીંયા ભાર છે માત્ર એક જ જગ્યાએ આવી રીતે ડીલોકેલાઇઝ થઈ શકશે એન્ડ દેર ફોર સ્ટેબિલિટી ઓછી હોય ઓકે એ લીધા પછી ત્રીજું પરિબળ તમારે ચેક કરવાનું છે જાય એ જે છે એ ઇફેક્ટ ઓફ હાઇપર કોન્જ્યુકેશન ઓર એક્સટેન્ટ ઓફ હાઇપર કોન્જ્યુગેશન હાઇપર કોન્જ્યુકેશન ઓલસો પ્રોવાઇડ ધ સ્ટેબિલિટી ઓફ ધ ઇન્ટરમીડિયેટ અને સૌથી છેલ્લે તમારે જે લેવાની છે રાઈટ એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ મતલબ દેખી લો જ્યારે તમે રાઈટ સ્ટેબિલિટી ચેક કરતા હો ત્યારે હંમેશા ખાસ ધ્યાન રાખી લો રાઈટ કે આ ચાર વસ્તુમાંથી હું કઈ વસ્તુને આધારે સ્ટેબિલિટી સમજાવું છું કેટલીક વખતે એવું બનતું હશે કે એરોમેટિસિટી નહીં હોય ખાલી રેજોને સજ હશે ઓકે અચ્છા રેજોનસ નહીં હોય તો હાઈપર કોન્જ્યુકેશન હશે અને કંઈ ન હોય તો છેલ્લે ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો હોય હોય ને હોય જ એટલે એક વસ્તુ તમે આ ખાસ ધ્યાન રાખી લો રાઈટ હવે એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે એ હોય ત્યારે આર સબસિડરી બની જાય આર હોય ત્યારે એ જ સબસિડરી બની જાય અને હાઈપર કોન્જ્યુકેશન હોય ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ઓલમોસ્ટ એને સબસિડરી લઈ લેવાની છે ઓકે અચ્છા હવે એ લીધા પછી બીજો મુદ્દો આપણો આવે છે રાઈટ તો કે કાર્બોકેટાયન જે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો અહીંયા હું બિલકુલ અલગ રીતે જવા માગું છું કે જેથી તમને દરેક વસ્તુ છે એ શોધવું ના પડે કે આવું કેમ બનતું હશે તો કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કોનાથી ચેક કરવાની તો કે એક તો એરોમેટિસિટીથી ચેક કરવાની ઓકે પછી બીજું એમાં રેજોનન્સ પણ થતું હોય તો રેજોનન્સથી પણ ચેક કરવાની હાઈપર કોન્જ્યુકેશન થતું હોય તો એચથી પણ ચેક કરવાની અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ થતી હોય તો આઈથી પણ ચેક કરવાનું તો વેન યુ આર કમ્પેરિંગ ધ સ્ટેબિલિટી ઓફ ધ કાર્બોકેટાયન યુ હવ ટુ વેરીફાય ફોર ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ્સ એરોમેટિસિટી રેજોનેન્સ હાઈપર કોન્જ્યુકેશન એન્ડ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બટ ઇન કેસ ઓફ ધ કાર્બો એનાયન રાઈટ ઓકે વિચ ઇફેક્ટ્સ તો કે કાર્બ એનાયન કેન ઓલ્સો અન્ડર ગો કમ્પ્લીસન ઓફ ધ એરોમેટિસિટી નોન એરોમેટિસિટી અનએરોમેટિસિટી હોય અને જો વીજભારનું ડીલોકેલાઇઝેશન થવાથી એરોમેટિસિટી પ્રાપ્ત થતી હોય તો એની સ્ટેબિલિટી વધારે લાઇક ધેટ કાર્બ એનાયન ઓલ્સો અન્ડર રેજોનેન્સ ઇફ ઇટ ઇઝ કોન્જ્યુકેટેડ ઓકે પછી ધ્યાનમાં રાખી લો ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ રાઈટ હાઈપર હાઈપર કોન્ઝ્યુગેશન કાર્બ આયન ડઝ નોટ અંડર હાઈપર કોન્ઝ્યુગેશન ધીસ ઇઝ વેરી સ્પેસિફિક પોઈન્ટ ફોર ધ કમ્પેરિઝન ઓકે રાઈટ અને એના પછી આવે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ મતલબ અહીંયા આ ખાસ ધ્યાન રાખી લેજો કયો વીજભાર છે કોના આધારે તમારે ચેક કરવાનું છે મતલબ આ તમારા માટે ખૂબ એક હેલ્પફુલ અથવા તો સારો પોઈન્ટ તમને મળી શકશે ઓકે અચ્છા હવે એ લીધા પછી સામાન્ય રીતે સામાન્ય રીતે કાર્બોકેટાયન અને ફ્રી રેડિકલ એની સ્ટેબિલિટી છે એ ઓલમોસ્ટ સમાંતર જતી હોય છે જ્યારે કાર્બોએનાયન છે રાઈટ એનાથી વિરુદ્ધ હોય છે ઓકે અચ્છા એટલે એક પોઈન્ટ આ ખાદ્ય રાખી લો પહેલાં એરોમેટિસિટી ચેક કરો પછી રેજોનસ ચેક કરો હાઈપર કોન્જ્યુકેશન ચેક કરો અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓકે કાર્બોકેટાયન હોય તો તમારે ફટાફટ આ ચાર વસ્તુ જોઈ લેવાની કાર્બ એનાયન તો કીપ ઇન માઇન્ડ કીપ ઇન માઇન્ડ રાઈટ ઓકે એરોમેટિસિટી ચેક કરી શકશો રેજોનસ બટ ડઝ નોટ અંડર ગો હાઈપર કોન્જ્યુગેશન તો એક ખૂબ સારો અને કોર્નરનો એમસીક્યુ બનશે કયો એમસીક્યુ રાઈટ રાઇટ ઓકે તો કે સ્ટેબિલિટી ઓફ કાર્બ એન આયન

ઓકે તો એમાંનું એક આવે છે ખાસ કરીને રાઈટ ઓકે કાર્બો કેટાયન રાઈટ અચ્છા હવે કાર્બો કેટાયન જે આવે છે રાઈટ એની સ્ટેબિલિટી કેવી રીતે ચેક કરવાની છે તો એ જે મેં બતાવેલું હતું એ પહેલું આવશે ડી આર ડન્સિંગ રેજોનસ ઇઝ ગ્રેટર ધેન ઇઝ ગ્રેટર ધેન ઇઝ ગ્રેટર દેન એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન એક્સ્ટેન્ડેડ કોન્જ્યુગેશન ઇઝ ગ્રેટર દેન આલ્કાઇલ મતલબ ઓન્લી હાઇપર કોન્જ્યુગેશન અને પ્લસ આઈ અસર આવી રીતનું આવશે રાઇટ ઓકે હવે એવી રીતે કાર બેનાઈનું પણ આવશે રાઇટ તો એમાં ડાન્સિંગ રેજોનસ નહીં આવે એક્સ્ટેન્ડેડ કોન્જ્યુકેશન આવશે હાઇપર કોન્જ્યુકેશન નહીં આવે ઇન્ડક્ટિવ અસર આવશે મતલબ એક વસ્તુ આ ધ્યાન રાખી લેજો ઓકે હવે એ ચેક કર્યા પછી આપણે બીજો અગત્યનો જે લેવાનો છે રાઈટ ઓકે એ રેડિકલ લઈ લઈએ અને ઝડપથી આગળ જઈએ તો એ જે છે એ ખાસ કરીને રાઈટ કાર્બિન કાર્બિન ફ્રી રેડિકલ કાર્બિન ફ્રી રેડિકલ ઝડપથી જઈશું રાઈટ તો આપણી પાસે કાર્બિન ફ્રી રેડિકલ છે રાઈટ એની પાસે કંઈક આવી રીતનું છે રાઈટ ઓકે મિથિલિન 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 ઓર બરાબર એની જગ્યાએ હેલોજન પણ આવી શકે રાઈટ સી સી એલ ટુ આને કહીશું ડાયક્લોરો ડાયક્લોરો કાર્બિન પણ કહેવાય ઓકે હવે આ જે મિથિલિન છે એ ખાદ્ય નાખી લો એ કેવી રીતનું આવી શકે તો પહેલો મુદ્દો આ એક તો ડાયવેલેન ન્યુટ્રલ છે ઓકે હવે એ જે જે કાર્બન છે રાઈટ ખાસ કરીને રાઈટ એની ઉપરના જે ઇલેક્ટ્રોન છે એ બંને અલગ અલગ આવી શકે મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અથવા તો એ જે છે એને આમ પણ લખી શકાય બંને ઇલેક્ટ્રોન જોડે અને આવી રીતે આવી શકે ઓકે તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકી આવશે અહીંયા બંને ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે પ્રતિચુંબકીય આવશે અને પરિણામે તેના આધારે આપણે એના જે બંધારણ આપવાના છે ઓકે તો આ કાર્બન છે જ્યારે બંને ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે રાઈટ તો એની જે કક્ષકો છે એ કક્ષકોની અંદર રાઈટ ખરે ખાસ કરીને આ રીતે રહેશે હાઇડ્રોજન હાઇડ્રોજન અને બંનેની અંદર એક એક ઇલેક્ટ્રોન આ રીતે રહેશે ઓકે અથવા તો એ ઇલેક્ટ્રોન છે રાઈટ એને તમે આવી રીતે પણ દર્શાવી શકો આવી રીતે આવશે ધ્યાનમાં રાખી લો બંને અલગ અલગ કક્ષકોની અંદર જે રાઈટ ઓકે ઇફ ધીસ ઇઝ ઇન પી વાય ઓર્બિટલ ધેન ધીસ ઇઝ ઇન પીઝેડ ઓર્બિટલ મતલબ એકડિંગ ટુ હંસ રૂલ ધ ઇલેક્ટ્રોન્સ રિમેન રાઇટ અનપેડ વિથ ધ પેરેલેલ સ્પીન અને આ જે જે એના સિગ્મા બંધ છે તો સવાલ એ આવે છે કે બે સિગ્મા બંધ બનેલા હોવાને કારણે અહીંયા જે કાર્બન છે એનું સંક્રમણ થશે એસપી ધ્યાનમાં રાખી લો રાઈટ ઓકે તો આવો જે કાર્બન છે અમિત ઇલેક્ટ્રોન છે રાઈટ ઓકે એ ત્રણ અલગ અલગ રીતે ગોઠવાયેલો હોવાથી રાઇટ ખાસ કરીને એને કહેવામાં આવે છે ટ્રિપ્લેટ કાર્બિન ટ્રિપ્લેટ કાર્બિન બે સ્પિન છે અલગ અલગ બે ઉપર ક્યાં તો બે નીચે એક ઉપર અને એક નીચે એટલે સ્પિનની ગોઠવણીને કારણે અહીંયા ટ્રિપ્લેટ શબ્દ આપેલો છે તો ટ્રીપ્લેટ કાર્બિનની અંદર કાર્બનનું સંકરણ કયું હોય તો એસપી ટ્રીપલેટ સંકિર્ણ છે સોરી ટ્રિપ્લેટ કાર્બિન છે એ ચુંબકીય ગુણધર્મની દ્રષ્ટિએ તો તમે અહીંયા કહી શકશો એ જે આવે છે એ આવે છે અનુચુંબકીય પેરામેગ્નેટિક ઓકે પછી બીજો મુદ્દો આવે છે રાઇટ સંકરણ એસપી ટુ અને આકાર કેવો આવશે રાઇટ ઓકે તો ઓલમોસ્ટ રાઇટ ગડબડ ના થાય તો એ ખાસ કરીને રેખીય આકારનું હોય છે આ જે ચર્ચા કરી એ કરી સિંગલેટની ઓકે હવે એવી રીતે સોરી ટ્રિપલેટની હવે એવી રીતે પણ બને કે આ બંને ઇલેક્ટ્રોન છે રાઈટ ઓકે એ એક જ કક્ષકની અંદર રાઈટ આ રીતે રહી શકે અને પરિણામે બંને સિગ્મા હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ છે એ આ રીતે બેન્ડ થયેલા હોય ઓકે અને આમાં બંને ઇલેક્ટ્રોન છે એક જ કક્ષક હોવાથી રાઈટ ઓકે પોલીના સિદ્ધાંત પ્રમાણે બંને અયુગમી અને આ જે કક્ષક આવશે ધ્યાનમાં રાખી લો એ આવશે એસપી ટુ ધીસ ઇઝ ઓલસો એસપી ટુ ધીસ ઇઝ ઓલ્સો એસપી ટુ મતલબ અહીંયા જે કાર્બન છે એનું સંકરણ એસપી ટુ થયેલું છે બેસિકમાં બંને અને એક લોન લોનપેરનું મતલબ આ જે કહીશું એને હવે આપણે કહી શકશું લોનપેર આને લોન લોનપેર કહેવાય નહીં તો હવે આ જે છે એક જ સ્વ માટે આ જે જે એના માટે એક શબ્દ છે રાઈટ એન્ડ ઇટ ઇઝ નોન સિંગલેટ એક ઇલેક્ટ્રોન યુગમાં ગોઠવણી એક જ રીતે થાય એન્ડ ધેરફોર ધીસ ઇઝ નોન એઝ એ સિંગલેટ કાર્બિન તો હવે આમાંથી કેટલા બધા સવાલ પૂછે ઓકે પછી સિંગલેટ કાર્બિનની અંદર તમે જોઈ શકશો બંને ઇલેક્ટ્રોન યુગ છે માટે એ બનશે એ બનશે પ્રતિચુંબકીય ડાયામેગ્નેટિક માટે રાઈટ ટ્રીપલેટ કાર્બેન અનુચુંબકીય સિંગલેટ કાર્બેન પ્રતિચુંબકીય સંકરણ એસપી ટુ સંક્રણ એસપી ઓકે હવે અહીંયા જે છે દિસ લોન પેર છે એકોર્ડિંગ ટુ વેસ્પર થિયરી રાઈટ ઓકે આના ઉપર પ્રેશર ઉત્પન્ન કરશે અને પરિણામે એ દેખાશે નહીં માટે એનો જે આકાર બન છે રાઈટ એ કોણીય બનશે અથવા તો વળેલો પાણીના અણુના જેવો રાઈટ એટલે આ જે ચર્ચા થઈ એ સામાન્ય રીતે રાઈટ કાર્બિનની મતલબ કાર્બિનના બે સ્વરૂપ છે ટ્રિપ્લેટ અને સિંગલેટ તો આમાંથી ઘણો બધો તમને સવાલ પૂછે હવે સવાલ એ આવે છે કે બે પૈકી બે પૈકી રાઈટની સાપેક્ષ સ્થાયિતા કોની વધારે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેવી રીતે નક્કી કરી શકાય તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જો બે ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકોમાં અને સમાંતર સ્પિનથી ગોઠવાય રાઈટ તો એની એક્સચેન્જ એનર્જી વધારે હોય માટે તેની સ્થાયિતા વધારે હોય આમાં બંને ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં ગોઠવાયેલા છે અને તેમના ઇલેક્ટ્રોન વચ્ચે પરસ્પર અપાકર્ષણ હોય પરસ્પર અપાકર્ષણને કારણે તેની સ્થાયિતા ઊંચી હોય હવે વિદ્યાર્થી મિત્રો એક ધ્યાનમાં રાખી લો કે જ્યારે જ્યારે ઉર્જા સ્થાયતાનો સવાલ આવે ત્યારે બરાબર જે ડબલ અંદર ખાસ કરીને એક બીજું નવું અસ્તિત્વ આવેલું છે બધાને બાજુમાં મૂકી રાઈટ અને સીધે સીધો હવે પ્રશ્ન લઈ લે છે કે તેની પોટેન્શિયલ ઉર્જા કોની વધારે હશે એટલે સ્થાયીતાને બદલે હવે શબ્દ બદલી નાખેલો છે કેટલી વખત આવું પૂછેલું છે કે તેની પોટેન્શિયલ ઊર્જા ઓકે તો પોટેન્શિયલ ઉર્જા છે એ ધ્યાનમાં રાખી લો ખાસ કરીને ખાસ કરીને રાઈટ ઓકે તેની સ્થાયિતા સાથે આ રીતે સંબંધ ધરાવેલો છે એટલે જો સ્થાયિતા વધારે હશે તો પોટેન્શિયલ ઉર્જા ઓછી હશે હવે ચેક કરીએ કે આમની સ્થાયિતા વધારે છે રાઈટ ઓકે તો સ્થાયિતાનો જે ક્રમ છે એ ખાસ કરીને ટ્રીપલેટ ઇઝ ગ્રેટર દેન ઇઝ ગ્રેટર દેન સિંગલેટ આવું આવે છે રાઈટ ઓકે તો ટ્રિપલેટની સ્ટેબિલિટી ઇઝ ગ્રેટર દેન સિંગલેટ તો હવે જ્યારે સ્ટેબિલિટી આવી ગઈ તો ત્યારે તમે સીધે સીધું કહેશો કે ટ્રિપ્લેટ અને સિંગલેટ બંનેની સ્થિતિજ ઉર્જા મતલબ પોટેન્શિયલ ઉર્જા કેવી હશે તો તમે અહીંયા ખાસ અવકોનો જોઈ શકશો જેની સ્થાયિતા વધારે હોય તેની પોટેન્શિયલ ઉર્જા હંમેશા વધારે હોય ટ્રિપ્લેટની પોટેન્શિયલ ઉર્જા વધારે સિંગલેટની ઓછી સાચું મતલબ અહીંયા આવશે પોટેન્શિયલ એનર્જી ઓફ ટ્રીપલેટ ઇઝ ગ્રેટર દેન પોટેન્શિયલ એનર્જી ઓફ સિંગલેટ મતલબ અહીંયા તમને એક નવો કોન્સેપ્ટ આપું છું એ ધ્યાન રાખી લેજો એન શોર્ટ કાર્બિન જે છે એના આટલા બધા સ્વરૂપ છે મતલબ આટલા બધા એમસીક્યુ પ્રાથમિક લેવલ અહીંથી બનતા હોય છે ઓકે પછી સવાલ એ આવશે કે આ જે કાર્બિન છે રાઈટ ઓકે તો આગળ તમે જોશો તો અષ્ટક ઇનકમ્પ્લીટ છે અષ્ટક છે રાઈટ અમ્પ્લીટ હોવાથી તેના માટે આપણે લઈ શકશું ઇલેક્ટ્રોન ઉણપ ડેફિશિયન્સી ઓફ ધ ઇલેક્ટ્રોન છે ઓકે હવે પ્રથમ દ્રષ્ટિ કેવું હોય તમને આ લોન પેર આપે લોન પેર આપે એટલે સીધે સીધું તમે કહી શકશો લુઇસ બેચ છે હકીકતની અંદર ઇલેક્ટ્રોન ઉણપ વાળા હોવાથી ધ્યાન રાખી લો

વેલેન્સ સેલની અંદર છ ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન ઉણપ અને પરિણામે લુઈસ એસિડ ઓકે એટલે ખાલી કાર્બિન ઉપરના આટલા બધા એમસીક્યુ બની શકશે રાઈટ ડાયવેલેન્ટ ન્યુટ્રલ છે હા બે ઇલેક્ટ્રોન છે હા બંને ઇલેક્ટ્રોન જોડે પણ રહી શકે બંને ઇલેક્ટ્રોન છૂટા પણ રહી શકે ડાયવેલેન્ટ ન્યુટ્રલ કાર્બન ઓકે પછી અહીંયા બે ઇલેક્ટ્રોન અનપેડ એક ઇલેક્ટ્રોન યુગ્મ અને પરિણામે એના આવા આવા ગુણધર્મો આવી શકે ઓકે પછી હવે કાર્બિન છે એ કઈ જગ્યાએ આવશે તો કે બારમા ધોરણમાં આપણે ઘણી બધી પ્રક્રિયાઓ આવે છે એમાં ખાસ કરીને ફિનોલમાંથી ડીઆઈડ બનાવવામાં આવે ત્યારે તમે જોશો તો રાઈટ આ કાર્બિન ત્યાં બરાબર છે મધ્યસ્થી તરીકે બનતું હોય છે ઓકે હવે એ લીધા પછી ઝડપથી આપણે જઈએ કાર્બિન પછીનો બીજો અગત્યનો મુદ્દો છે રાઈટ એ જે છે એ રાઈટ નાઇટ્રીન નાઇટ્રીનની લાક્ષણિકતા કેવી છે તો અહીંયા લખીશું રાઈટ નાઇટ્રીન રાઈટ નાઇટ્રીન શું છે તો કે નાઇટ્રોજનની પાસે આ રીતે ચાર ઇલેક્ટ્રોન અને એક સિગ્માબાન હાઇડ્રોજન અથવા તો આલ્કાઇલ સમૂહ પણ આવી રીતે આવી શકે મતલબ મોનોવેલેન નાઇટ્રોજન ન્યુટ્રલ મોનોવેલેન નાઇટ્રોજન અનસેડ અબંધ એવું ના બોલી દેતા કે ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતનું આવશે ઓકે અચ્છા હવે બીજી વસ્તુ એ આવશે અહીંથી રાઈટ કે આ જે નાઇટ્રોજન છે એની પોતાની લાક્ષણિકતા છે કે નાઇટ્રોજનની આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ તો હંમેશા યુગ્મ સ્વરૂપે જ રહેશે ધ્યાનમાં રાખી લો હવે આ જે બે ઇલેક્ટ્રોન છે રાઈટ ઓકે એ જે બે ઇલેક્ટ્રોન છે એ બે રીતે બદલાઈ શકશે ક્યાં તો એ જે છે એ ટ્રીપલેડ બનાવશે અલગ અલગ રહેશે તો અથવા તો એ જે છે એ રાઈટ સિંગલેટ બનાવશે મતલબ રાઈટ બે જે ચાર ઇલેક્ટ્રોન પૈકીનું એક ઇલેક્ટ્રોન છે યુગ્મ સ્વરૂપે રહે છે જ્યારે બીજું જે છે એ ખાસ કરીને નાઇટ્રોજનની જોડે આવી રીતે રાઈટ યુગ્મ સ્વરૂપ પણ રહેશે અથવા તો એ જે છે એ નાઇટ્રોજનની અંદર આ રીતે એકાકી ઇલેક્ટ્રોનની અંદર પણ ફેરવાઈ ગયેલું હશે મતલબ ધેર આર ટુ ફોર્મ્સ ઓફ ધ નાઇટ્રીન વિથ રિસ્પેક્ટ ટુ ધીસ ટુ અનસેડ ઇલેક્ટ્રોન એક પરમેનન્ટ લોન પેર વિલ રિમેન વિથ નાઇટ્રોજન ઓકે અને પરિણામે તેના બે સ્વરૂપો આવશે સિંગલેટ અને ટ્રીપલેટ ઓકે હવે ફરી પાછું સિંગલેટ અને ટ્રીપલેટ આપણે જોયું તો એ ધ્યાનમાં રાખી લો ટ્રિપ્લેટની અંદર ઇલેક્ટ્રોન છૂટા પડી ગયેલા છે ટ્રિપ્લેટની અંદર રાઈટ ઓકે ઇલેક્ટ્રોન છે છૂટા પડી ગયેલા છે માટે તેની સ્ટેબિલિટી રાઈટ ઓકે અહીંયા હાઇડ્રોજન કે આ રીતે લઈશું રાઈટ તો એની સ્ટેબિલિટી વધારે છે એઝ વી હેવ ડિસ્કસ ઇન કેસ ઓફ ધી રાઈટ ઓકે મિથિલિન તો નાઇટ્રિન જે છે એ પણ કાર્બનિકની અંદર આ રીતે મધ્યસ્થી તરીકે ઉદ્ભવતું હોય છે ઓકે જે સિંગ્લેજ છે એ બે યુગ્મિત ઇ ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકીય આવશે અહીંયા યુગ્મ સ્વરૂપે છે માટે પ્રતિ એટલે આગળ જેમ ચર્ચા કરેલી હતી એમ જ ઓકે હવે ચેક કરો ખાસ કરીને રાઈટ વોટ વુડ બી ધી હાઇબ્રિડાઈઝેશન ઓફ નાઇટ્રોજન તો ધ્યાનમાં રાખી લો સંકરણ જ્યારે તમે જોતા હો ત્યારે સિગ્મા બંધ ઉપરાંત લોન પહેર તમારે ગણતરીમાં લેવાની છે તો આ સિગ્મા બંધ છે આ લોન પહેર છે આ લોન પહેર છે એટલે ત્રણ ઘટક થયા એન ધેર ફોર અહીંયા જે છે એ નાઇટ્રોજનનું સંકરણ છે એ ખાસ કરીને એસપી આવશે ઓકે હવે અહીંયા તમે જોશો તો આ સિગ્મા સિગ્માબોન છે આ લોન પહેર છે એટલે એક સિગમા બોનને એક લોન પહેરી બે ઘટક લેવાના છે આ ગણતરીમાં લેવાના થતી માટે આનું સંકરણ આવશે એસપી તો લાઈક બરાબર છે રાઈટ મિથિલિન રાઈટ એનું જે એસપી અને એસપી ટુ સંકરણ આવતું હતું એવું ને એવું સંકરણ છે એ ખાસ કરીને તમને અહીંયા જોવા મળશે ઓકે એ લીધા પછી માત્ર આપણે પ્રાથમિક અભ્યાસ જ કરેલો છે ઓકે એ લીધા પછી આપણી પાસે રાઈટ છેલ્લું આવે જે છે રાઈટ અને એ જે છે એ બેન્જાઈન બેન્જાઈન રાઈટ અને તેમની લાક્ષણિકતા બેન્જાઈન અને તેમની લાક્ષણિકતા છે શું તો પહેલું વસ્તુ તો એ બતાવી દો કે બેન્જાઈનની અંદર રેગ્યુલરલી એટ એ ગ્લાન્સ આ રીતનું સ્ટ્રકચર હોય તો ઇટ ઇઝ નોન એઝ બેન્જિન પણ એની સાથે બહારની બાજુએ પણ એક આ રીતનો રાઈટ વધારાનો બોન્ડ બનેલો હોય છે ઓકે તો આ જે છે તો આવું જે બંધારણ છે એને ખાસ કરીને રાઈટ બેન્જાઇનનું નું બંધારણ કહેવામાં આવે છે ઓકે હવે આ જે બેન્જાઇનનું નું બંધારણ છે રાઈટ તો પહેલી વસ્તુ જે છે એ કહી શકશો કે ટોટલ ચાર પાયબોન છે ઓકે ચાર બંધ છે એટલે એવું કહેશે કે તો પાઇ ઇલેક્ટ્રોન કેટલા રાઈટ તો એક પાઇ ઇલેક્ટ્રોનની અંદર બે હોય તો સામાન્ય રીતે આવા પ્રશ્નો પૂછાતા હોય છે ઓકે હવે સવાલ એ આવે છે કે એ બને છે કેવી રીતે તો એ તમને થોડુંક ઝડપથી સમજાવી દો કે ધારો કે તમે આ રીતનું રાઈટ કોઈ એક હેલોજન કે સંયોજન લીધેલું છે સી એલ અને એચ ક્લોરોબેન્જિન રાઈટ ઓકે હવે આ ક્લોરોબેન્જિન છે એની પ્રક્રિયા ધારો કે આપણે પ્રબળ બેઝ એને એનએચ ટુ સાથે કરેલી છે અને ઇટ ઇઝ ટેકન ઇન લિક્વિડ એન એચ થ્રી તો હવે સવાલ એ આવશે કે આ જે એન એચ ટુ નેગેટિવ છે એ પ્રબળ બેઝ છે રાઈટ ઓકે પ્રબળ બેઝ તરીકે પ્રોટોન ઉપર એટેક કરશે મતલબ પ્રોટોનેસન કરશે ઓકે રાઈટ તો અહીંથી જે જે એ નીકળી જશે અહીંથી જે છે એ જ નીકળી જશે ઓકે અને પરિણામે રાઈટ એમાંથી જે આપને એક અગત્યનું સ્વરૂપ મળશે એ કંઈક આ રીતનું આવશે રાઈટ વન ટુ થ્રી અને અહીંયા જે છે એક કક્ષક રહે છે રાઈટ એમાં એક ઇલેક્ટ્રોન આવશે અને આમાં પણ એક ઇલેક્ટ્રોન આવી રીતે રહેશે ઓકે હવે ધ્યાનમાં રાખવાનું છે કે એનું સંકરણ તૂટતું નથી રાઈટ ઓકે તો અહીંયા જે છે કક્ષક છે એ એસપી ટુ છે અહીંયા પણ જે છે એ એસપી ટુ છે આ જે છે એચ અને સીએલ નીકળી ગયા પછીની વાત છે હવે સવાલ એ આવે છે કે ધ્યાનમાં રાખી લો આ બંને કક્ષકો જે પરસ્પર નજીક હોવાને કારણે શું થાય છે તો કે અપાકર્ષણને કારણે રાઈટ એકબીજાથી દૂર જાય છે ઓકે એટલે એક્ચુલી પિક્ચર એનું કંઈક આવી રીતનું આવશે રેગ્યુલર ડબલ બોન આ જે છે એ રાઈટ એની એસપી ટુ કક્ષકો રાઈટ એનાથી આવી રીતે દૂર ગયેલી હોય છે અપાકર્ષણને કારણે બાજુ બાજુમાં હોવાથી નવ ગોઠવી તો કે આ જે એસપી ટુ કક્ષકો છે એસપી ટુ એસપી ટુ કક્ષકો છે એ બેન્જીના સમતલની બહાર આ રીતે એકબીજા સાથે રાઈટ સમતલને સમાંતર ઓવરલેપિંગ થશે અને પરિણામે રાઇટ એમની વચ્ચે એક આવો પાઇબોન બનશે ઓકે અને ધીસ ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ આપણે આવી રીતે બેન્જાઇનનું બંધારણ દર્શાવી શકશું નવ ધ ક્વેશન વિલ એરાઈઝ કે આમાં આ જે બંધ છે રાઈટ એ ખરેખર ધ્યાનમાં રાખી લો એ ખરેખર ધ્યાનમાં રાખી લો ત્રિબંધ ન ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ નોટ એન આલ્કલાઇન ટાઈપ ટ્રિપલ બોન્ડ આલ્કલાઇન ટાઈપ ટ્રિપલ બોન્ડ નથી ઓકે પરંતુ ત્રિબંધના જેવો છે ધ્યાનમાં રાખી લો ત્રિબંધના જેવો છે ઇટ ઇઝ નોટ પ્યોરલી એ ટ્રિપલ બોન્ડ બટ ટ્રિપલ બોન્ડ લાઈક છે ટ્રિપલ બોન્ડ લાઈક છે આખા ધ્યાન રાખી લો ઓકે હવે સવાલ એ આવે છે કે આ બની ગયા પછી પણ હવે કાર્બન છે એનું સંકરણ કયું રહેશે તો કે કક્ષકો તો અહીંયા થવા જ રહે છે તો અહીંયા જે આ કાર્બન છે એનું સંક્રહણ જે એ એસપી ટુ જ રહેશે અહીંયા જે છે એનું સંકરણ પણ એસપી ટુ જ રહેશે દીઝ આર ઓલરેડી એસપી ટુ એસ ટુ એસ ટુ એન્ડ એસ ટુ મતલબ વન્સ અગેન એ ડાઉટ એન્ડ ક્વેશ્ચન વિલ એરાઈઝ ઇન યોર માઇન્ડ કે ડિસ્પાઇટ હેવિંગ એ ટ્રિપલ બોન્ડ બિટવીન ટુ કાર્બન એટમ્સ ઇની પોસિબિલિટી ઓફ ધ એસપી ટુ હાઇબ્રિડાઈઝેશન યસ તો કે ઇન ધિસ કેસ રાઇટ ઓકે ડિસ્પાઇટ હેવિંગ ધ ટ્રિપલ બોન્ડ હાઇબ્રિડન ઓફ ધ કાર્બન ઇઝ એસપી ટુ છે ઓકે અચ્છા હવે સવાલ એ આવે છે કે આ જે ઇલેક્ટ્રોન છે ધ્યાનમાં રાખી લો એ પાય ઇલેક્ટ્રોન છે એ એરોમેટિક સંસ્પદનની અંદર ફાળો આપે છે કેમ તો કે બેન્ઝિનના સમતલની ઉપર અને નીચે છે અને આ જે બોન્ડ છે એ જે સમતલમાં બેન્ઝિન પડેલું છે ઇન ધ સેમ ફ્લોર ઓફ ધ બેન્જીન બોન્ડ ઇઝ ફોર્મ રાઇટ મતલબ બેન્જીનના સમતલને ને રાઇટ પેરેલ પાયબોન્ડ બનેલો છે તો આ જે બોન્ડ છે એ એરોમેટિક સંસાધનમાં ભાગ લઈ શકતો નથી મતલબ આના ઉપરથી તમને અનેક ક્વેશ્ચન પૂછશે બેન્જાઈન હેઝ ટોટલ ફોર પાય ઇલેક્ટ્રોન્સ સોરી ફોર પાય બોન્ડ્સ એન્ડ ઓલ ફોર પાય બોન્ડ્સ પાર્ટિસિપેટ ઇન હાઈબ્રિડ સોરી એરોમેટિસિટી નો આ જે એ છે એરોમેટિસિટીમાં ભાગ લઈ શકતો નથી ઓકે અચ્છા હવે એ લીધા પછી ક્વેશ્ચન એવું આવશે કે ટ્રિપલ બોન્ડ બન્યા પછી પણ શું તેની એરોમેટિસિટી જળવાશે તો કે યસ સ્ટીલ ઇટ ઇટરીમેન્સ સ્ટીલ ઇટરીમેન્સ એરોમેટિક આ બના પછી પણ એરોમેટિક રહે છે કેમ તો કે એના જે ઓરિજિનલ ત્રણ પાઇબોન્ડ હતા એ કોઈ ડિસ્ટર્બ થતા નથી એક્સ્ટ્રા પાઇ બોન્ડ ઇઝ ફોર્મ આઉટ સાઇડ ધ બેન્જિન રિંગ એટલે રાઇટ સિક્સ પાઇ ઇલેક્ટ્રોન્સ આર અવેલેબલ એબવ એન્ડ બિલો ધ પ્લેન ઓફ બેન્જિન દેર ફોર ઇટ એક્સેઝ સ્ટીલ એરોમેટિક મતલબ એક્સ્ટ્રા પાઇ બોન્ડ બનવાને કારણે બેન્જિનની એરોમેટિસિટી ઇઝ નોટ લોસ્ટ ઓકે મતલબ પ્રાથમિક દ્રષ્ટિએ રાઈટ તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે હવે ટ્રિપલ બોન્ડ બનવાને કારણે રાઈટ આ સંયોજન છે એ સીધું જ આપણે અપેક્ષિત કરી લઈશું કે ઘણું અસ્થાયી છે ઓકે હવે અસ્થાયી છે તો ધારો કે તમે એને કોઈ એક પ્રક્રિયક સાથે જોઈન કર્યું ઓકે અને આ જે પ્રક્રિયક છે સમજો કે એને આપણે લીધું એન એચ ટુ નેગેટિવ ઓકે હવે શું થશે આ જે બોન્ડ છે એ શિફ્ટ થશે શિફ્ટ થશે અને અલ્ટિમેટલી ધારો કે એક બાજુ આવી ગયું તો અહીંયા બનશે એ નેગેટિવ આયાન અને અહીંયા બની જશે પોઝિટિવ ચાર્જ રાઈટ મતલબ ડાયપોલો બનશે હવે આ નેગેટિવ ચાર્જ છે એ અહીંયા એટેક કરશે અને પરિણામે રાઈટ ઓકે આપણે લખી શકશું રાઈટ આને કહીશું રાઈટ ડબલ બોન્ડ એચ અને અહીંયા લખીશું એન એચ ટુ ઓકે અને અહીંયા હજુ વીજભાર પેન્ડિંગ રહે છે હવે આ વીજભાર છે એ પ્રવાહી એમોનિયા લીધેલું હોવાથી એમાંથી પ્રોટોન આવશે અને જોડાઈ જશે અને પરિણામે રાઇટ આપણી પાસે આ રીતનું બનશે અહીં આવી જશે એચ અહીં આવી જશે એન એચ ટુ તો વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખી લો એન એચ ટુ ક્યાં જોડાણો તો કે જે સ્થાને કાર્બન હતો જે સ્થાને કાર્બન હતો એ જ સ્થાને એ સ્થાને એન એચ ટુ જોડાણો છે તો આને કહીશું આને કહીશું સીધે સીધું પ્રત્યક્ષ એડિશન રાઈટ સીધે સીધું એડિશન વિસ્થાપન થાય છે ઓકે હવે એને બદલે ધારો કે એવું બને કે એને બદલે ઉલટા સુલટું થાય આ ઋણ અહીંયા બને ધન અહીંયા બને ઓકે તો એમાંથી જે એન એચ ટુ સમૂહ છે રાઈટ ઓકે અહીંયા જોડાવાને બદલે એ અહીંયા જોડાશે એન એચ ટુ અને અહીંયા ઋણ વીસભાર રહેશે ઓકે હવે ત્યારબાદ બીજા સ્ટેપની અંદર એચ પ્રોટોન છે રાઈટ એ તેના સ્થાને જોડાઈ જશે અને અલ્ટિમેટલી આપને બીજી એક પ્રોડક્ટ આપશે આ રીતની એચ અને એચ ઓકે એન એચ ટુ મતલબ ઇનકમિંગ એન એચ ટુ ગ્રુપ અહીંયા દાખલ દીધું છે આ એની ઓરિજિનલ પોઝિશન હતી કે જ્યાં સીએલ હતું રાઈટ મતલબ એનએચ ટુને જોડાવા માટેના બે પોસિબલ સ્થાન છે તો જ્યારે ક્રિયાશીલ સમૂહ અથવા અહીંથી જ એનએચ ટુ જોડાય છે ત્યારે એને ડાયરેક્ટ એડિશન કહેવામાં આવે છે હવે અહીંયા જોડાણું રાઇટ તો એના માટેનો એક શબ્દ છે ધ્યાન રાખી લો ઇટ ઇઝ નોન એઝ સીન રાઈટ સીન મતલબ બાજુમાં રાઈટ સીન એડિશન કહેવામાં આવે છે મતલબ એનએસ ટુ ઇઝ એડેડ ટુ ધ રાઈટ મૂળ ક્રિયાશીલ સમૂહ હતું એની બાજુમાં આવી રીતે મતલબ બેન્જાઇન છે એમાં બે પોસિબિલિટી છે ઓકે રાઈટ એક ક્યાં તો એના મૂળ સ્થાને જોડાય તો એને ડાયરેક્ટ કહેવામાં આવે છે અને બાજુમાં જોડાય જમણી બાજુ કે ડાબી બાજુ તો એને સીન એડિશન કહેવામાં આવે છે મતલબ બેન્જાઇન માટે એક આટલી લાક્ષણિકતા ખાસ ધ્યાન રાખી લો ધીસ ઇઝ મચ મોર ધેન રિક્વાયર્ડ ઓકે અચ્છા મતલબ અહીંયા જે આપણે અભ્યાસ કર્યો રાઈટ એ કુલ છ મધ્યવર્તી અથવા મધ્યસ્થીઓનો રાઈટ પ્રાથમિક અભ્યાસ કરેલો છે કે જે તમને જે ડબલ ઇ કે રાઈટ ઓકે એના જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં કામ લાગશે ઓકે હવે એ લીધા પછી રાઈટ આપણી પાસે બીજો અગત્યનો મુદ્દો છે રાઈટ અને એ આવે છે ખાસ કરીને રાઈટ તેની સ્થિરતા ઓકે અહીંયા જે મેં લીધેલો છે માહિતી અને લેક્ચર એ બિલકુલ જે ડબલી ઓરિયેન્ટેડ જ લીધેલું છે આલતું ફાલતું વાતો નથી કરેલી અને જે તમારા કામના મુદ્દા છે એની જ છણાવટ કરેલી છે ઓકે એ લીધા પછી આપણી પાસે રાઈટ સ્થિરતા તો કે સ્થિરતા સમજાવવા માટે તમારી પાસે કયો પાયાનો સિદ્ધાંત હોવો જોઈએ જો આ સમજી લેશો ને તો આગળનું ઓર્ગેનિક તો બધું બહુ સહેલું થઈ જશે ઓકે તો એમાંથી આવે છે કે જો વિદ્યુત ભારિત કરણ હોય રાઈટ તો એનો જે વીજભાર છે એ વીજભારનું ખાસ કરીને સ્થાનાંતર રાઈટ સ્થાનાંતર અથવા તો આપણે એને કહીશું ડીલોકેલાઇઝેશન 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 ઓફ ધ ચાર્જ ચાર્જનું જેટલું ડીલોકેલાઇઝેશન થાય એની ક્વોન્ટિટી જેટલી ઓછી થાય રાઈટ એની ઇન્ટેન્સિટી જેટલી ઓછી થાય એટલું એનું સ્થાનાંતર વધારે મતલબ મોર ધ સ્થાનાંતર મોર ઇ ધ સ્ટેબિલિટી ઓકે એ લીધા પછી આપણી પાસે બીજો મુદ્દો છે રાઈટ તો કે પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર અથવા એસ લાક્ષણિકતા ચેક કરો રાઈટ એસ લાક્ષણિકતા ચેક કરો તો અહીંયા ઝડપથી તમને બ્રેકેટમાં સમજાવી દઉં છું ધારો કે તમારી પાસે સી એચ થ્રી સી એચ ટુ રાઇટ અને પોઝિટિવ છે રાઈટ તો અહીંયા એસપી થ્રી સંક્રમણો છે એસપી થ્રી સંક્રમણવાળું હોવાથી તમે કહી શકશો કે એમાં એસ કેરેક્ટર છે એ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ છે ઓકે પછી તમે બીજું લીધેલું છે સી એચ ટુ ડબલ બોર્ડ સી એચ પોઝિટિવ લીધેલું છે તો અહીંયા તમે જોશો તો આનું એસપી ટુ સંક્રમણ છે એટલે એસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે થર્ટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ કેરેક્ટર છે મતલબ એસ કેરેક્ટર ઇઝ મોર ઓકે ત્રીજું અહીંયા તમે જોશો તો સી એચ ટ્રીપલ બોન્ડ સી અને પોઝિટિવ કે નેગેટિવ તો અહીંયા જે તમે જોશો તો એસ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી પર્સન્ટ કેરેક્ટર છે કારણ કે એસપી સંકરણ છે અહીંયા એસપી સંકરણ છે અહીંયા જે છે એ એસપી ટુ સંકરણ છે અહીંયા જે છે એ એસપી થ્રી સંક્રમણ છે આ કાર્બનનું તો પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર ઇઝ ડિફરન્ટ ઓકે એન્ડ ધેર ફોર ધેર સ્ટેબિલિટી વુડ બી ડિફરન્ટ તો આને કહેવાય એસ લાક્ષણિકતા એટલે સ્ટેબિલિટી માટે પહેલું તમે ચેક કરો ડીલોકેલાઇઝેશન ઓફ ધ ઇલેક્ટ્રિકલ ચાર્જીસ મોર ધ ડીલોકેલાઇઝેશન મોર ધ સ્ટેબિલિટી અચ્છા હવે ડીલોકેલાઇઝેશન નથી તો એસ કેરેક્ટર ચેક કરો રાઈટ ઓકે હવે તમે સમજી શકશો કે અહીંયા એસ કેરેક્ટર જેમ વધશે અહીંયા પચીસ ટકા તેત્રીસ ટકા છે રાઈટ ઓકે તો વિદ્યુત ઋણતા આમની વધારે હશે આમની દૂધતા એને કરતા વધારે રાઈટ ઓકે મતલબ અહીંયા જે છે ચાર્જની ઇન્ટેન્સિટી વધારે અને એકડિંગલી સ્ટેબિલિટી વિલ ચેન્જ ઓકે એ લીધા પછી આપણી પાસે ત્રીજો મુદ્દો જે છે રાઈટ ઓકે અને એ આવે છે ખાસ કરીને સેતુરૂપ હાઇડ્રોજન એને કહેશું બ્રિજ સ્ટ્રક્ચર ઓર બ્રિજ બંધારણ અથવા સેતુરૂપ પરમાણુ અથવા સેતુરૂપ રાઈટ ઓકે સ્ટ્રકચર સેતુરૂપ મતલબ બ્રિજ સ્ટ્રક્ચર હોય ત્યારે બ્રિજના પરમાણુ છે એ સમતલથી ઉપર હોય અથવા સમતલથી નીચે હોય દૂર ગયેલા હોય દૂર ગયેલા હોવાને કારણે રાઈટ તેઓ સ્ટેબિલિટીની અંદર નહીવત ભાગ લઈ શકતા હોય છે અને પરિણામે સ્ટેબિલિટી ઓલ્સો ગેટ્સ અફેક્ટેડ ઓકે પછી ચોથો મુદ્દો એનો જે છે રાઈટ ઓકે તો ખાસ કરીને જેને તમે વારંવાર પ્રેક્ટિસ કરો છો વિદ્યાર્થી મિત્રો એ ચોથા ક્રમે આવે છે એન્ડ ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ ઓર ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તો અહીંયા મેં રાઈટ તમને સમજાવવા માટેનો ખૂબ સારો પ્રયત્ન કરેલો છે કે જેથી કરીને આ ચાર વસ્તુનું પહેલું તમે ચેક કરી લો ડીલોકેલાઇઝેશન થાય છે ઓકે ડી ડીલોકેલાઇઝન નથી થતું તો એ શાક્ષણિકતા ચેક કરો એક્સ લાક્ષણિકતાને બદલે રાઈટ બ્રિજ સ્ટ્રક્ચર આપે અથવા તો એમાં કેટલીક વખતે ઇલેક્ટ્રોન ડોનેટિંગ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ નાખે અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ અને વિડ્રોઈંગ ગ્રુપના આધારે તમે ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે પરંતુ આવી રીતે કોઈ દિવસ ચર્ચા કરેલી જ નથી તો ચાર મુદ્દા પકડી લેશો રાઈટ તો તમે મધ્યસ્થીઓ અને અણુઓની સ્થિરતા અથવા તો મિકેનિઝમના જે સવાલો પૂછે છે એ આવી શકશે તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને રાઈટ ખાસ કરીને વિશિષ્ટ લેક્ચર લીધેલું છે કે જેમાંથી રચાતા મધ્યસ્થીઓ અથવા ઇન્ટરમીડિયેટ છે એની સ્ટેબિલિટી એમની લાક્ષણિકતાઓ ખાસ કરીને કેટલા બધા તમે અભ્યાસ કરશો તો આમાંથી એમસીક્યુ મળી શકશે ઓકે આના પછીના લેક્ચરની અંદર આપણે બીજો પાર્ટ જોઈશું એમાં હું તમારી સાથે ઉદાહરણ લઈને આવીશ કે જેથી કરીને આજે મેં આ વસ્તુ સમજાવેલી છે રાઈટ તે તમારે ક્લિયર થઈ જાય નોટ ઓન્લી ધેટ આના પછી આપણી પાસે ચાર ઇલેક્ટ્રોનિક અસરો છે રાઈટ ઓકે ઇન્ડક્ટિવ ઇફેક્ટ હાઇપર કોન્જ્યુકેશન રેજોનસ અને મેસોમેરિક એનો પણ તલસ્પર્શી અભ્યાસ જોઈ લઈશું રાઈટ અને એ ચર્ચા કર્યા પછી કેટલીક પ્રક્રિયાઓ અને તેના કઠિન મુદ્દાઓને પણ રાઈટ સમાવેશ કરી લઈશું આવતા લેક્ચરની અંદર આપણે જોઈશું થેન્ક યુ 관대의 구조라.